નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું વિભાન મોદી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ લોકોને પરેશાન કર્યા છે અને રાજ્યમાં મુખ્યમંત્રી બદલાવાના છે, આ અફવાએ ખાસું જોર પકડ્યું છે. ભારતમાં યુનાઇટેડ વિરોધ પક્ષો ભાજપ અને સાથી પક્ષોને પેટા ચૂંટણી અને વિધાનસભાની બેઠકોની ચૂંટણીમાં સીમિત કરે છે અને 80% ભારતીયો તેમના આધાર ડેટા વિશે ચિંતિત છે. યુકેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટન સાથે MOU ઉપર સહી કરવાનો ઇનકાર કર્યો છે અને મુસ્લિમ જૂથે પક્ષના અંદર ઇસ્લામોફોબિયાનો સામનો કરવા માટે ટોરીઝને વિનંતી કરી છે. અમારી સાથે બની રહો. ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. હાલ પેટ્રોલ અને ડીઝલના દર સતત વધી રહ્યા છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાત સહિત અન્ય રાજ્યોની સરકાર સાથે મળીને આ મામલે ચર્ચા વિચારણા કરશે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. હાલ રાજ્યમાં મુખ્યમંત્રી બદલવા અંગેની અફવાએ જોર પકડ્યું છે, જેને જોતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નામની ચર્ચાને પણ વેગ મળ્યો છે. જો કે માંડવિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ CMની રેસમાં નથી, વિજય રૂપાણી જ મુખ્યપ્રધાન બન્યા રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર લોકોની પસંદગીના હશે. સુજલામ સુફલામ જળ અભિયાનનું સમાપન થઈ ચૂક્યું છે. એક મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં મોટાભાગના તળાવો અને નદીઓ સાફ કરવાની સાથે જ ઊંડા કરવામાં આવ્યા. રાજકોટની વાત કરીએ તો આ અભિયાનના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામેલ થયા. તેમણે આ કાર્યને બિરદાવ્યું તો સાથે જ પેટ્રોલના વધતા દર પ્રત્યે સરકાર ગંભીર હોવાનું જણાવ્યું. 2% પગાર વૃદ્ધિની ઘોષણાથી નારાજ બેંકના કર્મચારીઓ 2 દિવસીય હડતાલ પર ઉતરી ગયા, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની મોટી અસર થઈ. એક તરફ જ્યાં ATM ખાલી થઈ ગયા છે તો સાથે જ વેપારીઓનો આર્થિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. લોકો ગરમીથી તોબા તોબા પોકારી ઉઠ્યા છે. એવામાં રાજકોટમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા થતા સર્વત્ર ઠંડક વ્યાપી ગઈ. અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થયા અને લોકોને બળબળતા ઉનાળામાંથી રાહત મળી. રાજ્ય સરકારે બિન અનામત વર્ગ માટે પ્રમાણપત્રો બનાવવાનો ઠરાવ પસાર કરી દીધો છે. આમ હવે SC ST OBCની જેમ બિન અનામત વર્ગ માટે પણ સર્ટિફિકેટ મળી રહેશે, જેનો લાભ ગુજરાતના લોકોને મળશે. સાથે આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ યોજનાઓનો પણ તેઓ પાત્ર રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 જૂન પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે પ્લાસ્ટિક વેસ્ટ અને ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકની થેલીના વપરાશ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. 31 મેના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે મનાવવામાં આવે છે. આ જ કડીમાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અનોખી રીતે જનજાગરણ કર્યું. આ વિદ્યાર્થીઓએ પોતાના અભિયાન અંતર્ગત સિગરેટની અંતિમ યાત્રા કાઢી અને યુવાઓને સંદેશ આપ્યો કે તેઓ સિગરેટ તેમજ તમાકુજન્ય પદાર્થોથી દૂર રહે. વિશ્વ પ્રસિદ્ધ ભારતના જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને 400 કિલો કેરીના રસનો અભિષેક કરવામાં આવ્યો. અમદાવાદના અમનીશભાઈએ આ મનોરથ પૂર્ણ કર્યું. ઇતિહાસમાં પહેલીવાર સોમનાથ દાદાને કેરીના રસનો અભિષેક કરવામાં આવ્યો છે. અમારી સાથે બની રહો. ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ભાજપ અને તેના સાથીઓને રાજકીય રીતે નિર્ણાયક રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણી અને વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓમાં મોટો ફટકો પડ્યો હતો. 3 સંસદીય બેઠકો પૈકી ભાજપે માત્ર 1 જ જાળવી રાખી છે. 10 વિધાનસભા બેઠકોના આંકડા શાસક પક્ષ માટે એક મોટો આંચકો છે, જે ફક્ત 1 જ પામી શકે છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 80% લોકો તેમના આધાર ડેટા સિક્યોરિટી વિશે ચિંતિત છે. તેમને એમ લાગે છે કે સરકારે તેમની ઓનલાઈન માહિતી રક્ષણ માટે દરમિયાનગીરી કરવી જોઈએ. 121 કરોડથી વધુ ભારતીયોએ આધાર માટે નામાંકન કર્યું છે અને તેનો ઉપયોગ 19 અબજથી વધુ અધિકૃતતા માટે કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને સિંગાપોર વચ્ચેના સૌથી સ્નેહી અને ઘનિષ્ઠ સંબંધની પ્રશંસા કરી છે, એમ કહીને કે 2 સિંહ ભવિષ્યમાં એક સાથે આગળ વધશે. મોદી તેમના 3 રાષ્ટ્ર પ્રવાસના છેલ્લા તબક્કામાં સિંગાપોરના વડાપ્રધાન લી સિંગ લુંગને મળ્યા હતા, જ્યાં તેમણે દેશ માટે 3 ભારતીય મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશન શરૂ કર્યા હતા. રેલવે તેના આરક્ષણ ફોર્મમાં સુધારો કર્યો છે, જેથી પ્રવાસીઓને વિકલ્પ નામની વૈકલ્પિક ટ્રેન સુવિધા યોજનાનો ઉપયોગ કરવા માટે કાઉન્ટર્સમાંથી ટિકિટની મંજૂરી આપવામાં આવી છે. જે યોજના હાલમાં ફક્ત ઓનલાઈન બુકિંગ પર જ ઉપલબ્ધ છે, તે 2015માં શરૂ કરવામાં આવેલી મુસાફરોની રાહ જોવા માટે નિશ્ચિત સુવિધા પૂરી પાડવા માટે રજૂ કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક નવા અહેવાલમાં 15 કે તેથી વધુ વયના ધૂમ્રપાન કરનારાઓની સંખ્યાના સંદર્ભમાં ભારતને ચીનથી બીજા સ્થાને મૂકવામાં આવ્યું છે, જે વિશ્વના 1.1 અબજ ધૂમ્રપાન કરનારાઓમાં 106 મિલિયન છે. વિશ્વભરના 367 મિલિયન ધૂમ્રપાન કરેલા તમાકુ વપરાશકર્તાઓ પૈકી 200 મિલિયન જેટલા લોકો ભારતના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નવા ચૂંટાયેલા મલેશિયન પ્રતિરૂપ મહાથિર મોહમ્મદને મળ્યા હતા, જ્યારે બંને નેતાઓ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના 3 રાષ્ટ્રના પ્રવાસના બીજા તબક્કામાં ભારત અને મલેશિયા વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરી હતી. કેન્દ્રએ 1985ની આસામ સમજૂતીના મુખ્ય કલમને અમલમાં મૂકવા માટે
एक समितिनी रचना करवानी योजना घोषित करी छे। आ कलम जे छेल्ला 33 वर्षथी आसामना स्वदेशी समुदायोने अधिकार आपे छे ते हमेशा बेक बर्नरमां रहे छे। ભારતે વિજય માલ્યા અને લલિત મોદી સહિત ભારતીય ભાગીડુઓ અને આર્થિક ગુનાખોરોના પ્રત્યાર્પણની પ્રક્રિયાને ઝડપથી કરવા અંગે યુકેને પ્રભાવિત કર્યા છે। ભારતે નીરવ મોદીને શોધવા માટે બ્રિટિશ અધિકારીઓની મદદ માંગી છે। સર્વશ્રેષ્ઠ ભારતીય વેઇટ લિફ્ટર ખુમુકચમ સંજીતા ચનુ પ્રતિબંધિત પદાર્થ માટે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે। ચાનુએ તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। ખુલાસાના પગલે ચાનુ કદાચ તેનો સીડબ્લ્યુજી ગોલ્ડ મેડલ પણ ગુમાવી શકે છે। તાજેતરમાં એક મુલાકાત દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથેના પોતાના સંબંધ વિશે વાત કરી છે। આ બંને કેટલાક સમયથી ડેટિંગ કરી રહ્યા છે તેવી અફવા છે, તેમ છતાં તેઓ અફવાઓને નકારતા કે સ્વીકારતા નથી, પણ તેમના સંયુક્ત દેખાવથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અમારી સાથે બની રહો, યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું। ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને યુકેના 10 મુખ્ય સમાચાર છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટન સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે, કારણ કે યુકે પોતાના વિઝા ભારતીયોને સહેલાઈથી નથી આપવા માંગતું। આ MOU હજારો ઇલીગલ ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશમાં પાછા ફરવાની સુવિધા આપે છે। યુકેના સૌથી મોટા મુસ્લિમ જૂથે પાર્ટીમાં ઇસ્લામોફોબિક ઉમેદવારો શોધવા માટે એક સ્વતંત્ર તપાસ શરૂ કરવા માટે શાસક પક્ષને વિનંતી કરી છે। મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન એ ખાતરી કરવા માંગે છે કે આ ભાગમાં જાતિવાદીઓ અને કટ્ટરપંથીઓનું કોઈ સ્થાન નથી। યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવીદે ટીયર 1 વિઝામાં પહોંચ્યા હોય તેવા દક્ષિણ એશિયન ઇમિગ્રન્ટ્સના દેશ નિકાલને અટકાવી દીધો છે। કાયમી વસવાટ માટે આ ઇમિગ્રન્ટ્સની અરજીઓને નકારી હતી, કારણ કે તેઓએ તેમના ટેક્સ રિટર્ન્સ પર ભૂલો કરી હતી। ઇસ્લામિક સ્ટેટ સપોર્ટર્સે આતંકવાદના અન્ય કૃત્યો સાથે પ્રિન્સ જ્યોર્જ પર હુમલો કરવા માટે જેહાદીઓને વિનંતી કરી છે। તેના ટ્રાયલના લગભગ 2 અઠવાડિયામાં હુસેન રશીદને ફરીથી દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને આતંકવાદી કૃત્યોના સંચાલનમાં સામેલ થવાના 3 ગુનામાં દોષિત ઠેરાવવામાં આવ્યો હતો। વેલ્સ અને દક્ષિણ પશ્ચિમમાં ભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। મેટ ઓફિસે અંબરની ચેતવણી આપી છે કે જીવન માટે સંભવિત જોખમ છે, ઘરોમાં રેલ આવવાની શક્યતા છે અને પરિવહનમાં વિક્ષેપ થઈ શકે છે। બ્રિટિશ પોલીસે ઘૂસણખોરની ધરપકડ કરી છે, જેણે મચાન માપ્યું હતું અને સંસદની છત પર ચડી ગયો હતો। લંડનના મેટ્રોપોલિટન પોલીસ અધિકારીઓએ મકાનના પ્રવેશદ્વારની પાસે શંકાની નજરે કામ કરતા એક માણસનો રિપોર્ટ આપ્યો હતો। આ માણસ પછી વાળ અને મચાન કરેલા માળા પરથી છત પરથી ચડ્યો હતો। મુખ્ય યુરોપિયન કંપનીના જૂથે વડાપ્રધાન થેરેસા મેને ચેતવણી આપી છે કે તેઓ બ્રેક્ઝિટની શરતો પર વધુ સ્પષ્ટતા વગર રોકાણમાં ઘટાડો કરી શકે છે। BMW, નેસ્લે અને વોડાફોન સહિતના બિઝનેસ નેતાઓએ જણાવ્યું હતું કે સમય ચાલી જઈ રહ્યો છે। RMT રેલ યુનિયને ઔપચારિક રીતે લેબર પક્ષને પુનઃપ્રાપ્ત કરવા બદલ નિર્ણય કર્યો છે। યુનિયનની એક્ઝિક્યુટિવ કમિટીએ દાવો કર્યો છે કે તે તેના સભ્યોને લેબર અંદર સક્રિય કરવા માંગે છે, પરંતુ કાયમી નાણાકીય લિંક્સ પુનઃસ્થાપિત કરવાથી ટૂંકા ગણાવે છે। પોલીસ ફેડરેશને એવો દાવો કર્યો છે કે અથડામણ દરમિયાન હત્યા માટેના મામલે પોલીસ અધિકારીઓનું અપમાન કરવામાં આવશે, જેમાં જેઓ માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા। 300થી વધુ RUC અધિકારીઓની હત્યા કરાઈ હતી અને હજારો ઘાયલ થયા હતા। ફેડરેશન કોઈ પણ ગુના માટે આમ માફી માંગે છે, જે કાયદાનો વિરોધ કરે છે। વરિષ્ઠ ફૂટબોલર ફ્રેન્ક લેમ્પાર્ડને ડર્બી કાઉન્ટી ફૂટબોલ ક્લબના મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે। લેમ્પાર્ડે દાવો કર્યો હતો કે તેમની નવી નોકરી સરળ નહીં રહે અને તેમના માટે એક વિશાળ તક રજૂ કરશે। લેમ્પાર્ડ 3 વર્ષનો સોદો કરીને ટીમમાં જોડાશે। આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે। આ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફોર્મથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો। ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય તેવી શુભેચ્છા। Actor Kartikaaryan, who is riding high after the success of his last film Sonu Kitty to his Sweetie, says there is nothing wrong between him and his mentor and director Love Ranjan. Kartik was interacting with the media at the GQ 100 Best Dressed Awards 2018 here in Mumbai on Saturday. On the buzz around a fallout between the two due to monetary issues, Kartik said, "Mera aur Love sir ka aaj tak discussion nahi hua hai paison ko lekar. So I don't know ye kahan se kya aa raha hai." एंड मतलब हम दोनों ने करियर साथ में शुरू किया है, तो पैसों का कभी भी डिस्कशन हुआ नहीं और आगे भी फ्यूचर प्रोजेक्ट भी जो हम लोग करेंगे उसमें कभी नहीं होगा। विच वन? मैं कुछ कमेंट नहीं करना चाहूँगा अभी किसी बारे में, बट ये सब स्पेक्यूलेशंस हैं, सारी बातें पता नहीं कहाँ से आ रही हैं। But there is nothing wrong between me and Love sir, and I think hum jaise pehle the waise abhi bhi hai. Kartik was happy to attend the event as being on the GQ Best Dressed list had been his childhood dream. He came despite a ligament injury. Superstar Shah Rukh Khan, who is a father of 3, Aryan, Suhana and Abram, says children should hear their own music and believe in their own dreams.
Abraham turned 5 on Sunday and Shah Rukh tweeted a photograph of his youngest son, whom he calls his sunshine. My sunshine turns 5 years today, but he thinks he's 9. Please do not tell him otherwise if you meet him. Children should hear their own music, sing their own songs and believe in their own little dreams. And yeah, hug their papa a lot, Shah Rukh wrote alongside the image. Mom Gauri Khan also shared some pictures and just wrote, "Happy birthday, my gorgeous." Shah Rukh married Gauri in October 1991. They have a son, Aryan, and daughter, Suhana. In 2013, they became parents of their third child, Abraham, who was born through surrogacy. On the acting front, Shah Rukh will next be seen in Anand L. Rai's upcoming film Zero, along with Anushka Sharma and Katrina Kaif.